हेलो स्टूडेंट्स, मारू नाम है राजगुरु। आज आप जुड़ा है बीकॉम सेम फोर कॉर्पोरेट एकाउंट सब्जेक्ट इंट्रोडक्शन। तो आज वक्त आप कॉर्पोरेट एकाउंटिंग में कंपनीओं संयोजन समावेश विसर्जन अने पछी आपणे लास्ट में आंतरराष्ट्रीय अहेवाल प्रेषणना धोरणों एटले के इंटरनेशनल फाइनेंशियल रिपोर्टिंग स्टैंडर्ड जोवाना छे। तो आ सब्जेक्ट में आपणे सौ प्रथम छे कंपनी संयोजनना हिसाबों जे आपणे यूनिवर्सिटी में 20 मार्क्सनो जे छे सम पूछाय छे। आ चेप्टर में प्रेक्टिकल सम हशे, बराबर छे, अने एकदम ईजी हशे, आपणे करशुं। पछी यूनिट टू छे कंपनीओना समावेशना हिसाबो एटले के एब्सॉर्प्शन ऑफ कंपनीज, बराबर। तो आ चेप्टर में आपणे कंपनीना समावेशना हिसाबो करवाना छे। ऊपर हता संयोजनना हिसाबो एटले के बे इक्वल कंपनी छे भेगी थई जाय अने एना हिसाबो आपणे करवाना रहेशे। पछी कंपनी ने समावेश हिसाब एटले मोटी कंपनी झांगड़ कंपनी छे ए एक नानी कंपनी ने पोतानी अंदर समावी लिए तो एने कहेवाशे समावेशना हिसाबो। आ चेप्टर पण 20 मार्क्स नुं छे, प्रेक्टिकल सम हशे आपणा सममां, आपणा एक्जाम में, बराबर। पछी त्रीजो यूनिट छे स्वैच्छिक विसर्जन, एटले कोईपण कंपनी जे छे ए स्वैच्छिक विसर्जन छे ए करती होय छे। एनुं कारण ए छे के कंपनी लांबा गाळाथी फळચામાં જતી હોય કા પછી કોઈપણ કંપનીનું જે છે ધ્યેય પૂરો થઈ ગયો હોય। तो आवा घणा बधा रीजन छे के कोईपण कंपनी विसर्जन करी नाखती हुई, तो ए पण आपणो दाखलो, ए पण आपणो प्रेक्टिकल सम हशे अने ई पण आपणे छे ए वोल्युंटरी लिक्विडेशन ऑफ कंपनीज ए आपणे पाछू 15 मार्क्सनुं पूछाशे, बराबर। आई प्रेक्टिकल सम हशे, बराबर। अने पछी चौथा यूनिट उपर आवी जईए आपणे आंतरराष्ट्रीय नाणाकीय अहेवाल प्रेषणना धोरणो। तो आ चेप्टर थियोरिकल हशे अने आमांथी 15 मार्क्सनुं पूछाशे। હવે આ 15 માર્ક્સમાંથી તમારે કઈ રીતે આવશે એ કાંઈ આપણે ખ્યાલ નથી, એટલે કે જો 5 માર્ક્સના ત્રણ ટૂંક નોંધ આવી જાય, 8 અને 7 માર્ક્સની પણ આપણને બે ક્વેશ્ચન આવી જાય, કાં 15 માર્ક્સનો એક મોટો ક્વેશ્ચન આવી જાય, કઈ રીતે આવે એ હવે પેપર સેટર ઉપર આધાર રાખે છે, બરાબર છે। એટલે કઈ રીતે તમારું આમાં આવશે એ તમને ખાલી એનો ઇન્ટ્રો આપી દો। આંતરરાષ્ટ્રીય નાણાકીય અહેવાલ પ્રેષણના ધોરણો એટલે શું છે કે જે કંપનીને પોતાના જે નાણાકીય પત્રકો છે એટલે કે જે હિસાબી પત્રકો છે એને સંભાળવા માટે, લખવા માટે અને રજૂ કરવા માટે જે છે એ અમુક ધોરણો, અમુક નિયમો ઘડવામાં આવેલા હોય છે। અમુક તો એને અનુરૂપ જે છે એ જે કંપનીઓ છે એની એને છે એ પોતાનું રિપોર્ટિંગ એટલે કે જે નાણાકીય અહેવાલ છે એ પ્રમાણસર બનાવવાના હોય છે। તો એના માટેનો નિયમ છે IFRS, એ આપણે શીખવાનો છે। આ પૂરેપૂરો આપણો થિયરિકલ નોલેજ છે, બરાબર, થિયરિકલ આખો આપણો ટોપિક છે। તો આમાંથી કઈ રીતે પૂછાય, 5-5-5ના 3 પૂછાય, 8-7ના પૂછાય અને કા 15-15નો પૂછાય, કે જે રીતે પૂછાય તે તમારે તૈયારી કરવાની રહેશે, બરાબર છે। આમાં પ્રેક્ટિકલ 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 અને થિયરી, તો આ હતું આપણું સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન। 4 આપણી પાસે છે એ યુનિટ આવશે અને આ ચારે ચાર યુનિટમાંથી આપણે બે યુનિટ જોશું અને પછી જો ટાઈમ હશે તો આપણે ત્રીજો યુનિટ પણ જોઈ લેશું, બરાબર। થિયરી આપણે કરશું નહીં, છતાં કોઈ પણ ડાઉટ હોય તો મને પૂછી લેજો, બરાબર છે। તો થેન્ક યુ સો મચ, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, બહુ લાંબુ લંબાવતો નથી, કાંઈ સમજવા જેવું લાંબુ છે નહીં। જ્યારે આપણે સમ કરશું અથવા તો ઇન્ટ્રોડક્શન લેશું આપણે દરેક યુનિટના, ત્યારે આપણે એના ડિટેલ છે એ સમજી લેશું। ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ।